સલામ વાલેકુમ વિષય ગુજરાતી ધોરણ 5 પાઠ 6 બતક અને અથવા પણ હંસ વિદ્યાર્થી મિત્રો તમને પાઠનું શીર્ષક જોઈને તમને પ્રશ્ન થશે કે અહીં બતક અને અથવા પણ હંસ અને અથવા પણ કેમ રાખ્યું હશે આ ત્રણ અને અથવા પણ એ સંયોજકો છે આ સંયોજકો ગુજરાતી ભાષામાં બે શબ્દો અને વાક્યોને જોડવાનું કામ કરે છે અહીં આપણે જોઈએ તો બતક અને હંસ બતક અથવા હંસ અને બતક પણ હંસ એ રીતે બનશે આવું શીર્ષક કેમ રાખ્યું હશે તે આપણે આ પાઠને સમજ્યા પછી છેલ્લે જોઈશું હવે આપણે કવિતા અને વાર્તા જોઈએ પાઠ 6 બતક અને અથવા પણ હંસ પાઠનું શીર્ષક ત્રણ સંયોજકો દ્વારા બનાવેલું છે બતક અને હંસ બતક અથવા હંસ બતક પણ હંસ ચાલો ગાઈએ ગીતનું ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખીર ઉતરશું વહેતા જળમાં નાસું તરશું હરિયાળીમાં હળશું ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે મલકશું રેશમ યારે ટીમાં ઢળશું મોજાને મસ્તીથી મળશું વિદ્યાર્થી મિત્રો કાવ્યની બાજુમાં એક ચિત્ર આપેલું છે એ ચિત્ર ધ જંગલ બુક એના રાઇટર રુડયાર્ડ કિપલિંગ છે એમાં પશુઓ પ્રાણીઓ પક્ષીઓ અને મોગલીની વાર્તાઓ આપેલી છે આ વાર્તાનું શીર્ષક તોમય ઓફ ધ એલિફન્ટ છે ખૂબ જ લાંબી વાર્તા છે વળી કોઈ વાર આપણે આ વાર્તાને વિસ્તારથી સમજીશું કદરૂપું બટકડું એક બટકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના પક્ષીઓ ઈંડા મૂકે અને પછી ઈંડાનું સેવન કરીને બચ્ચાને જન્મ આપે સેવન કરવું એટલે ઘણા દિવસ સુધી ઈંડાની ઉપર બેસવું ઈંડાને હૂંફ આપવી અહીં બતકે પણ ઈંડા મૂકીને ઈંડાનું સેવન કર્યું હતું અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના ના પાંચ હતા હું કેવી માં છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું અહીં બતકે ઈંડાનું સેવન કર્યું છે તો એ વિચારમાં પડે છે કે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ઈંડા મૂક્યા હતા તે પાંચેય ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સરવડ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર દુખ્યું કર્યું જોતજોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફાટ્યું ફૂટ્યું થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તડપ જોયું વિદ્યાર્થી મિત્રો બતક ઈંડાનું સેવન કરે છે અને પછી 20-22 દિવસે એ ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે એ ઈંડું ફાટે છે અને એમાંથી બચ્ચાને જન્મ મળે છે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે જો ચાર ઈંડા ફૂટી ગયા છે અને એમાંથી બચ્ચા કલક કલક કરતા બહાર નીકળી ગયા છે ચી 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 બોલતા બહાર નીકળી ગયા છે પરંતુ એક ઈંડું મોટું છે અને એ ઈંડું હજુ ફાટ્યું નથી એમાંથી બચ્ચાને જન્મ અપાયો નથી ઈંડું થોડું મોટું લાગે છે તો બતક વિચારવા લાગે છે કે મારા ચાર ઈંડામાંથી બચ્ચા નીકળી ગયા છે પરંતુ એક ઈંડું હજુ ફૂટ્યું નથી આ બચ્ચું મારું ખૂબ જ ખૂબસૂરત હશે સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પર સરવડ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું
બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. જુઓ, એક બચ્ચું એક બચ્ચાનું ઈંડું થોડું મોટું હતું, હજુ એ ફાટ્યું, એ ઈંડું ફાટ્યું ન હતું અને બચ્ચું બહાર નીકળ્યું હતું. બટકી વિચારવા લાગે છે કે આ ઈંડું જ્યારે ફાટશે તેમાંથી ખૂબ જ સુંદર બચ્ચું બહાર આવશે. થોડા દિવસ થાય છે પછી ઈંડું ફાટે છે અને એમાંથી બચ્ચું બહાર નીકળે છે. પરંતુ આ બચ્ચું પેલા ચાર બચ્ચા કરતાં અલગ હતું, એનો રંગ અને કદ પણ અલગ હતો, થોડું મોટું હતું અને રંગ રાખોડી રંગ હતો. થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. બતકને થયું કે ગમે તેવું હશે પણ મારું જ બચ્ચું છે ને, ભલે અલગ અલગ રંગ અને કદ છે પરંતુ એ મારું જ બચ્ચું છે, હું આ બચ્ચાની સાથે એને પણ તરતા શીખવીશ. વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓમાં એવું થતું હોય છે કે એક પક્ષી બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકી આવે અને એ ઈંડાનું સેવન કરે, જ્યારે ઈંડામાંથી બચ્ચું નીકળે તો એ બીજા પક્ષીના જ નીકળે. તમે કોયલ અને કાગડાની વાર્તા સાંભળી હશે કે કાગડો કોયલ સુંદર મજાનો માળો ઝાડ પર બાંધે છે અને કાગડો એ ઈંડા કોયલના માળામાં મૂકી આવે છે. કોયલ એ ઈંડાનું સેવન કરે છે અને જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે કાગડાના બચ્ચા બહાર નીકળે છે. અહીં પણ એવું જ લાગે છે કે જે એક બચ્ચું છે એ હંસનું ઈંડું હશે અને એમાંથી હંસ નીકળ્યું હશે. થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો અને કોઈએ તેને તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બટક હોય, આ તો કદરૂપું બટકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બટક પાડ્યું. જો જે ચાર બચ્ચા હતા એ ચાર બચ્ચા કરતા આ બચ્ચા અલગ હતું, આ બચ્ચું અલગ હતું, રાખોડી રંગ હતો અને કદ પણ મોટો હતો. બધા બચ્ચા એની મશ્કરી કરવા લાગ્યા, એની ઉપર ગંદુ પાણી ફેંકવા લાગ્યા, એની મજાક ઉડાડવા લાગ્યા કે અને એનું નામ કદરૂપું બટકડું પાડી દે છે કારણ કે રંગ અને કદ માટે બીજા બચ્ચા કરતા અલગ હતું. બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બટક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં ટળીએ. માતા બટકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ. જો બચ્ચાની માં દુઃખી થાય છે કે ગમે તેવું પણ મારું બચ્ચું છે. માં ને બધા છોકરાઓ સરખા હોય છે, ભલે એ કદરૂપું છે, ભલે એ દેખાવમાં અલગ છે, પરંતુ મારું જ બચ્ચું છે. એ બચ્ચાઓને સમજાવ્યું છે કે તમે એની સાથે નહીં રમો, તે થોડી ચાલશે, જેવી રીતે તમે મારા સંતાનો છે એવી રીતે એ પણ મારું જ સંતાન છે. કદરૂપું બટક પણ ખૂબ દુઃખી થતું હતું. બધા એની અવગણના કરતા હતા, એના કારણે એ દુઃખી થતું હતું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. જો ચાર બચ્ચાઓ એને ખૂબ જ સતાવતા હતા, એની અવગણના કરતા હતા, એટલે એ દુઃખી થાય છે અને ઘર છોડીને ચાલ્યો જાય છે. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મડકીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મડકી બોલી. તું કોણ? બટકું બોલ્યું. હું બટકડું છું. જુવાન મડકો બોલ્યા, તું કોણ? બટક કહે, હું બટકડું. એકે કહ્યું, હે, તું બટકડું? તું બટકડું? પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. જુઓ, અહીં બટકના બચ્ચા કરતા આ બચ્ચું અલગ હતું કદ અને રંગમાં, એટલે બધા એને કદરૂપું બચ્ચું કહીને જ બોલાવે છે, એની અવગણના કરે છે કે તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ કદરૂપું છે, સાવ બદસુરત છે. જ્યાં જાય છે ત્યાં એની અવગણના જ થાય છે. ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બટકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. જો જ્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ જાય છે ત્યાં બધા એને ભગાડે છે. પછી તે જ્યાં જ્યાં ગયું
અને તેણે જેને જેને કહ્યું કે હું બટકડું છું તો બધાએ તેને હે બટક આવું હોય તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું કારણ કે બટક જેવો રંગ અને બટક જેવો આકાર એનો હતો નહીં બટકડું સાવ નિરાશ થઈ જતું પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બટક સલામત સ્થળે આશરો શોધતું હતું કોઈક એવી જગ્યા શોધતું હતું જેથી એ વાવાઝોડાથી ભારે પવનથી એ તોફાનથી બચી શકે ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા જુઓ એ જંગલ તરફ જાય છે તો અચાનક વાવાઝોડું આવે છે પવન ફૂંકાય છે તો એ પવનથી બચવા માટે કે કદાચ એ ઉડી ન જાય અને કશું થાય નહીં એટલે સલામત જગ્યા શોધે છે એને એક ઝૂંપડી દેખાય છે અને ઝૂંપડીનો દરવાજો ખખડાવે છે તો અંદરથી એક ડોશીમાં બહાર આવે છે દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું જો એ વાવાઝોડાથી બચવા માટે દાદી પાસે આશરો માગે છે કે દાદીમાં હું તમારી પાસે રહી શકું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું કે તું મને શું મદદ કરી શકવાનો છે જ્યાં સુધી વાવાઝોડું છે ત્યાં સુધી તું અહીં રહી શકે છે પછી વાવાઝોડું શાંત થાય છે અને બટક ફરીથી ઉડવાનું શરૂ કરે છે તે તો પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું જુઓ એક સુંદર સરોવર પાસે જાય છે ત્યાં એના જેવા જ કેટલાક હંસો રહેતા હતા તે હંસોએ કહ્યું કે તું અમારી પાસે આવી જા તું કદાચ ભૂલું પડી ગયેલું લાગે છે તું અમારી સાથે જ રહેજે ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બટકડું છું એક કદરૂપું બટકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જો હંસો એને એની સાથે રહેવાનું કહે છે પરંતુ એ ના પાડે છે હું તો બટકડું છું હું બટકડું તમારી સાથે કેમ રહી શકું મારો પરિવાર તો અહીં સરોવર પાસે રહે છે જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી તેને કહ્યું તું ખૂબ સુંદર છે જુઓ એ હંસ પરિવારમાંથી જ હતું અને હંસનો જ એ જન્મ લીધો હતો એટલે એક દિવસ એ સરોવર પાસે બેસે છે ત્યાં એક હંસ કન્યા આવે છે અને એને કહે છે સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે જો વાવાઝોડું શાંત થતાની સાથે જ એ ઉડવા લાગે છે અને એક સુંદર સરોવર પાસે આવે છે ત્યાં હંસોનું ટોળું જુએ છે તો એને એવું થાય છે કે અહીં મને નવા દોસ્તો મળશે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું જુઓ એ પણ હંસનું જ બચ્ચું છે એટલે હંસના બચ્ચા તરત જ એને આવકાર આપે છે અને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બટકડું છું એક કદરૂપું બટકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જો હંસનો પરિવાર એને આવકાર આપે છે પરંતુ એને એવું એને અત્યાર સુધી બધાએ કદરૂપું બટકડું જ કહ્યું છે એટલે એના મગજમાં એમ છે કે હું કદરૂપું બટકડું છું હું હંસ નથી એટલે હું તમારી સાથે કેમ રહી શકું હું તો બટકના પરિવારનું છું જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી તેને કહ્યું તું ખૂબ સુંદર છે જુઓ એક સમયે એ પાંખો ફફડાવતું બેઠું હતું ત્યાં એક હંસ કન્યા આવે છે કે હંસ પરિવારમાંથી એક હંસ કન્યા આવે છે અને કહે છે કે તું ખૂબ જ સુંદર છે તું મારો મિત્ર બનીશ બટકડું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરૂપું કહે છે
જો એને મજાક લાગે છે, અત્યાર સુધી એને કોઈ સુંદર કહ્યું નથી, કારણ કે એ બટકડું કહેતું હતું એટલે એ બટકના બચ્ચાથી આખું અલગ જ પડતું હતું, એટલે એનું નામ બધા એકદરૂપું બટકડું પાડ્યું હતું. પરંતુ હંસે કહ્યું, હંસ કન્યા કહે છે કે તું ખૂબ જ સુંદર લાગે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. જો એ પણ હંસ જ હતું એટલે હંસ કન્યા કહે છે કે તું તારું પ્રતિબિંબ પાણીમાં જો તો તને ખબર પડશે કે તું કેટલું સુંદર લાગે છે. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બટક જેવું લાગતું ન હતું, તે બટકનું બચ્ચું ન હતું, તે ખરેખર હંસ જ હતું. એટલે કહે છે કે તું પાણીમાં તારું પ્રતિબિંબ જો તું મારા જેવું જ લાગે છે. એ રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાવ્યું કે તેને બધા કદરૂપું બટક કેમ કહેતા હતા, કારણ કે એ બટકનું બચ્ચું હતું નહીં, એ હંસનું બચ્ચું હતું, માટે એને બધા કદરૂપું બટક નામ પાડી દીધું હતું. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હંસ કન્યાનો તે ખૂબ ખૂબ આભાર માને છે કે તે મને સાચી વાતનું ભાન કરાવ્યું કે હું બટકનું બચ્ચું નહીં પણ એક હંસનું બચ્ચું હતું. વિદ્યાર્થી મિત્રો, દરેક મનુષ્ય હોય, પશુ હોય કે પક્ષી હોય, બધાને એક ઈશ્વરે જ બનાવ્યા છે. આપણે કોઈની અવગણના કરવી જોઈએ નહીં. કોઈ પણ માણસ પરિપૂર્ણ હોતું નથી. દરેક માણસમાં ખૂબી અને ખામી બંને હોય છે, પણ આપણે કોઈની અવગણના કરવી જોઈએ નહીં. એ આ વાર્તામાંથી આપણને બોધ મળે છે. જઝાકલ્લાહ, થેન્ક યુ.